નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી બસો ને પચાસ પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોવાના છીએ આ એનો પાર્ટ પાંચમો છે આની પહેલાં ચાર પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે એટલે કે હજાર પ્રશ્નો અપલોડ થઈ ચૂક્યા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો આવનાર બધી પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી રહેશે તમને ગુજરાતની ભૂગોળમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે અને જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે તેવા પ્રશ્નો આપણે આમાં લીધેલા છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયો પૂરો થશે તો આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હોય છે ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ ભારતનો પ્રથમ મેગા ફૂડ પાર્ક કયા સ્થળે બનાવવામાં આવ્યો છે સુરતમાં ક્યુ સ્થળ ગુજરાતનું પંચગીની ગણાય છે નારગોલ સોનેરીગઢ કયા સ્થળનું પ્રાચીન નામ છે સોનગઢ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન પુસ્તકાલય ક્યાં આવેલ છે સુરતમાં પોરબંદર અને જામનગર જિલ્લાને કયો પર્વત અલગ કરે છે બરડો પર્વત અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે માંડવીની પોળ અમરેલી જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે અરવલ્લી જિલ્લાનું ક્યુ સ્થળ શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે મોડાસા ઈશાળવા અને મિતિયાળા ડુંગરો ક્યાં જિલ્લામાં આવેલા છે ભાવનગર જિલ્લામાં શ્રી એ એ વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય ક્યાં આવેલું છે ભુજમાં શરણેશ્વરની વાવ ક્યાં આવેલી છે હળવદમાં ચાંદા મહેલ ક્યાં આવેલો છે મહેમદાબાદ સિંધુ એક્સપ્રેસ ટ્રેન બે શહેરો વચ્ચે ચાલે છે જામનગરથી જમ્મુ તાવી શાણાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ગીર સોમનાથ ટંકારા કઈ નદી કિનારે આવેલ છે ડેમાઈ નદીના કિનારે પૂજ્ય મોટાનો આશ્રમ કઈ નદી કિનારે આવેલો છે શેડી ગુજરાતમાં કયા સ્થળે પડખાવ જમીન જોવા મળે છે સૌરાષ્ટ્રના બરડાના ડુંગરાળ વિસ્તારમાં પડખાવ જમીન જોવા મળે છે ક્યુ બંદર ડાંગનું પ્રવેશ દ્વાર ગણાય છે બિલીમોરા મહાલના જંગલો કયા જિલ્લામાં આવેલા છે ડાંગ જિલ્લામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી વેરાવળમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો કયો છે તો સુરેન્દ્રનગર અહીં જવાબ આવશે કેમ કે સૌરાષ્ટ્રનો પૂછેલો છે જો અહીં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો પૂછે તો શું જવાબ આવે કચ્છ અને ભારતનો પણ કચ્છ જિલ્લો એ જ સૌથી મોટો છે ભારતમાં સૌથી મોટો જિલ્લો પૂછે તો પણ જવાબ કચ્છ અને ગુજરાતનો પૂછે તો પણ કચ્છ પણ સૌરાષ્ટ્રનો પૂછે તો યાદ રાખજો સુરેન્દ્રનગર વિસ્તારની દ્રષ્ટિએ ભાદર ઉપરાંત બીજી કઈ નદી ઉપલેટા નજીક વહે છે મોજ નદી ઈશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન ક્યાં આવેલ છે રાજકોટમાં જામનગર જિલ્લામાંથી કયો નેશનલ હાઈવે પસાર થાય છે એક પણ નહીં જામનગર જિલ્લામાં નેશનલ હાઈવે પસાર થતો નથી ત્રિદવાણી હરિજન આશ્રમ ક્યાં આવેલ છે ખેડામાં રણજીત સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે નાગમતી નદી પર અમદાવાદની નેટિવ લાઇબ્રેરી હાલ ક્યાં નામે ઓળખાય છે હિમાભાઈ ઇન્સ્ટિટ્યુટ ભારતનો સૌથી મોટો કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સીઈટી ક્યાં આવેલ છે વાપીમાં મોવાલીયા તળાવ ક્યાં ક્યાં આવેલું છે દાહોદમાં સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે સોમનાથમાં ચરોતરનું મેદાન ક્યાંથી ક્યાં સુધી લાંબુ છે પેટલાદથી લઈને નડિયાદ સુધી કઈ નદી વડોદરાના મેદાનની લાભ લાલ અને કાળી માટીને અલગ કરે છે વિશ્વામિત્રી નદી વડોદરાના મેદાનની લાલ અને કાળી માટીને અલગ કરતી નદી છે મગરોની નદી તરીકે પણ ઓળખાય છે પાવાગઢના ડુંગરમાંથી તે નીકળે છે અને વિશ્વામિત્ર ઋષિના નામ પરથી વિશ્વામિત્રી ઋષિનું નામ પાડવામાં વિશ્વામિત્રી નદીનું નામ પાડવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં કયા ગામે ગરમ પાણીના જરા છે હરસોલમાં સૌરાષ્ટ્રની કઈ મોટી નદી અંતસ્થ નદી ગણાય છે મચ્છુ તો અહીં મચ્છની આવે અહીં આવશે મચ્છુ નદી જમજીર ધોધ કઈ નદી પર છે સિંગોડા નદી પર નરસિંહ મહેતા તળાવ ક્યાં આવેલું છે જુનાગઢમાં આવેલું છે નરસિંહ મહેતા તળાવ ગુજરાતનું ક્યુ શહેર ઓઇલ સિટીનું બિરુદ પામ્યું છે મહેસાણા કઈ નદીને અરવલ્લી પર્વતમાળાની દીકરી પણ કહેવામાં આવે છે સાબરમતી નદી ગેબન વાવ ક્યાં આવેલી છે ગુજરાતમાં સ્થળે ભારતનું સૌથી મોટું સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે મહેમદાવાદ પાસે વાત્રક નદીના કાંઠે ગીરના જંગલમાં આવેલ કનકેશ્વરી શક્તિ સ્થળ કઈ નદી કિનારે આવેલું છે સિંગવડો નદીના ગોધરામાં હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના પોઈલી મુકામે યાદ રાખવું પોઈલી પણ ઓપ્શનમાં હોઈ શકે જિલ્લો પૂછે તો યાદ રાખવું જાંબુઘોડા અને તાલુકો જાંબુઘોડા અને જિલ્લો પંચમહાલ પંચમહાલ જિલ્લા જાંબુઘોડા તાલુકો અને પોઈલી સ્થળ છે હાથણી માતાનો ધોધ આવેલો છે બગસરા કઈ નદી કિનારે આવેલું છે સાતલ્લી અમદાવાદનો સૌથી જૂનો બગીચો કયો છે વિક્ટોરિયા ગાર્ડન નવું નામ શું છે તો લોકમાન્ય તિલક બાગ એનું નવું નામ છે અમદાવાદનું ક્યુ પુસ્તકાલય છસો પાસાઠ દિવસ ચાલુ ખુલ્લું રહે છે તો એ છે એમ જે લાઇબ્રેરી ત્રણસો દિવસ એટલે કે આખું વર્ષ તે ખુલ્લું રહે છે અહીં ત્રણસો ને દિવસ આપેલા છે એટલે કે આખું વર્ષ ખુલ્લું રહે છે એવું પૂછે તો એમજે લાઇબ્રેરી અમદાવાદના સીજી રોડ નું નામ કોના પરથી પડ્યું છે શેઠ ચિમનલાલ ગીરધરભાઈ સીજી ચિમનલાલ ગિરધરભાઈ સાલેમાન અને સરકલાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે અમરેલી જિલ્લામાં આવેલી છે સરકલાની ટેકરી છે તે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે શિયાળ બેટ ક્યા જિલ્લાના દરિયા કિનારે છે અમરેલી જિલ્લાના વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તાર ક્યાં શહેરમાં આવેલો છે આણંદમાં આણંદ જિલ્લાનું કયું સ્થળ અસ્ત્રા માટે જાણીતું છે ઉમરેટ અરવલ્લી જિલ્લા સ્થિત નાગધરો કઈ નદીઓના સંગમ સ્થળે આવેલ છે મેસવ અને મંગળા નદીના સંગમ સ્થળે આવેલ છે નાગધરો અરવલ્લી જિલ્લામાં કયા સ્થળે ટ્રક અને ટ્રેક્ટરોની બોડી બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે તો એ છે ધનસુરા ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં માછીમારીના કેટલા ગામો છે એકસો ગામો છે માછીમારોના ગામો કાળિયાર માટેનો રાષ્ટ્રીય પાર્ક ક્યાં આવેલો છે વેડાવદર જિલ્લો ભાવનગર સાત શેડીનો ડુંગર ક્યાં આવેલો છે સિંહોર જિલ્લો ભાવનગર સાત શેરીનો ડુંગર શ્રી આત્મા રામજી જૈન ફ્રી લાઇબ્રેરી ક્યાં આવેલી છે ભાવનગરમાં રાણપુર કઈ નદી કિનારે આવેલું છે નદી બીજા નામે ઓળખાય છે ગેલાસા બોટાદ જિલ્લાના કયા ગામેથી કલસાઇટ મળી આવે છે સરવા ગામેથી છોટાઉદેપુર જિલ્લાના કયા ગામ પાસેથી લીલા ડુંગરનો આરસ એટલે કે ડોલોમાઈટ પથ્થર મળી આવે છે છુછાપુરા પાસેથી ગુજરાતમાં સૌ પ્રથમ છે દાહોદના ગરબાડા ખાતે દાહોદ દાહોદમાં જગ્યા પણ યાદ રાખવી ગરબાડા ખાતે થાય છે ગુજરાતની સૌથી મોટી રેલવે વસાહત ક્યાં આવેલી છે દાહોદમાં રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં થઈને કઈ નદીઓ વહે છે પાનમ અને ઓરસંગ રતનમાલ વન્યજીવ અભયારણમાં થઈને વહે છે દેવભૂમિ દ્વારકા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલું સ્થળ ડોન ક્યાં જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં શું નામ છે ડોન ડાંગ જિલ્લામાં ક્યાં સ્થળે ઇકો પોઈન્ટ આવેલો છે સાપુતારામાં ડાંગ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે પૂર્ણા નદી સૌથી દક્ષિણમાં આવેલી ગુજરાતની મોટી નદી કઈ છે દમણ ગંગા અટાલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે ડાંગ જિલ્લામાં સત આનંદ વોટર શો ક્યાં આવેલ છે અક્ષરધામ ગાંધીનગર ઉના કઈ નદી કિનારે આવેલું છે મચ્છુંદરી નદી કિનારે ગુફાઓ માટે જાણીતો સાણા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ગીર સોમનાથ જિલ્લામાં રણજીત સાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે નાગમતી નદી ઉપર ગુજરાતમાં સૌથી વધુ ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે જામનગર જિલ્લામાંથી માંથી જુનાગઢ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે ઓજત અશ્વત્થામાનો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે જુનાગઢ જિલ્લામાં ગુજરાતની કઈ નદી મગરોની નદી તરીકે પણ ઓળખાય છે વિશ્વામિત્રી નદી વડોદરા શહેર પાવાગઢમાંથી નીકળે છે ગુજરાતમાંથી પસાર થતી કઈ નદી કર્કવૃતને બે વખત ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે તો એ છે મહી જૈનો ગિરનારને ક્યાં નામે ઓળખાવે છે નેમિનાથ પર્વત કઈ નદી ઉમરાળાની લોકમાતા તરીકે ઓળખાય છે રંધોળી નદી સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થતી ગુજરાતની નદી કઈ છે સાબરમતી ગુજરાતની કઈ નદી સૌથી વધુ પાંચ જિલ્લાઓ વચ્ચે પ્રાકૃતિક સરહદ બનાવે છે તો એ છે સાબરમતી પશ્ચિમ તરફ વહેનારી ભારતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા ખંભાતના આખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે શેત્રુંજી બનાસ સરસ્વતી અને રૂપેણ સિવાય ગુજરાતની અન્ય કુવારિકા નદીઓ કઈ છે મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કુ એ સૌરાષ્ટ્રની નદીઓ છે અને કુવારિકા નદીઓ છે અથવા તો અંતસ્થ નદીઓ છે તો ટોટલ છ નદીઓ તમારે યાદ રાખવાની થશે બનાસ સરસ્વતી અને રૂપેણ ઉત્તર ગુજરાતની નદીઓ છે જે કુવારિકા નદીઓ છે કચ્છના નાના રણને મળે છે સૌરાષ્ટ્રની મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કુ આ ત્રણ નદીઓ પણ નાના રણને મળે છે પણ આ સૌરાષ્ટ્રની નદીઓ છે ગુજરાતની સૌથી લાંબી સહાયક નદી કઈ છે વાત્રક સૌથી લાંબી સહાયક નદી ખાલી સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી પણ લાંબી સહાયક નદી પૂછેલું છે એટલે વાત્રક જવાબ આવે છે પાટા ડુંગરી ડેમ કયા જિલ્લામાં છે દાહોદ જિલ્લામાં અમીપુર ડેમ કઈ નદી પર છે ઓજત નદી ઉપર ગેબનસા પીર કઈ નદી પર છે ફુલઝર નદી પર હમીરપરા ડેમ કઈ નદી પર છે ઉતાવળી નદી પર મોટા ગુજરીયા ડેમ કઈ નદી પર છે મિન્સર નદી ડેમ કઈ નદી પર છે ઉતાવળી ખેંગારસાગર ડેમ કચ્છની કઈ નદી પર છે ભૂખી નદી પર મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર છે અંબિકા નદી પર વિજય સાગર ડેમ કચ્છની કઈ નદી પર છે રુકમાવતી નદી મુંજિયાસર ડેમ કઈ નદી પર છે સાતલ્લી નદી ડોસાળા ડેમ કઈ નદી પર છે મીંઢોળા નદી અમરેલી જિલ્લામાં આવેલ ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ક્યુ છે આપણે આગળ વાત કરી ગયા સરકલા સરકલાની ટેકરીઓમાં સરકલા છે તે ગીરની ટેકરીઓમાં સરકલા સૌથી ઊંચું શિખર છે મોરધારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર કયું છે લોન્ચ ભુજ શહેર કયા ડુંગરની તળેટીમાં વસેલું છે રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે તો એ છે માથાસર ગણદેવી અને ખેરગામ કઈ નદી કિનારે આવેલ છે વેણગંગા નદીના કિનારે આવેલ છે ગણદેવી અને ખેરગામ માલપુર કઈ નદી કિનારે આવેલું છે વાત્રક નદી કિનારે પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ક્યુ છે પાલિતાણા ગુજરાતમાં વન્યજીવ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતના ભૌગોલિક વિસ્તારનો કેટલો હિસ્સો રોકે છે જો પૂછવામાં આવે ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્યો છે તો ખાસ યાદ રાખવું ત્રેવીસ છે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તો ટોટલ

ક્યુ બંદર ઘંટ આકારનું બારું ધરાવે છે માંડવી બંદર ક્યુ બંદર અફીણ બંદર તરીકે પણ ઓળખાય છે બંદર ભારતમાં એલપીજી આયાત કરનાર પ્રથમ બંદર ક્યુ છે પોરબંદર સલાયા કેવા પ્રકારનું બંદર છે ફેરબદલી નું બંદર છે રક્ષકવન કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે ભુજ પાસેના રુદ્રમાતા ડેમ નજીક રક્ષક વન બનાવાયું છે ક્યુ સ્થળ સાધુઓનું મોસાળ ગણાય છે વડોદરા ક્યુ સ્થળ ભારતની દૂધની રાજધાની ગણાય છે આણંદ સાવરકુંડલા કઈ નદી કિનારે આવેલ છે નાવલી નદીના કિનારે ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વધુ તાલુકા ધરાવતો કયો છે બનાસકાંઠા છે રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો જી આર કરનાલ પ્રમાણે ગુજરાતના પશુઓની કેટલી પ્રજાતિઓ નોંધાયેલી છે તો બાવીસ પ્રજાતિઓ નોંધાયેલી છે ક્યુ સ્થળ વિશ્વની ગરબાની રાજધાની ગણાય છે વડોદરા સરદાર પટેલ પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે વડોદરામાં વૈજ્ઞાનિક નામ શું છે પાન્થેરાશિકા પેન્થેરા લિયો પર્સિકા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ્ટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી નાઇન્ટીન એટી સિક્સમાં ઓગણીસો ને છ્યાશીમાં પ્રમુખ સ્વામી પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે રાજકોટમાં શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી ક્યાં આવેલી છે ભાવનગરમાં ક્યું સ્થળ દુનિયાનો સૌથી મોટો વર્ગખંડ તરીકે ઓળખાય છે સાયન્સ સિટીમાં આવેલ આઈમેક્સ થ્રી થિયેટર સાયન્સ સિટી ક્યાં આવેલું છે અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો બટરફ્લાય પાર્ક ક્યાં આવેલો છે સુરતમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યા મંદિર કયા શહેરમાં આવેલ છે અમદાવાદમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલ છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અમદાવાદ ક્યુ સ્થળ પરદેશી પંખીઓનું પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે નળ સરોવર પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે રાજકોટમાં ક્યા કવિ સૌરાષ્ટ્રને સ્વર્ગકુંજ સરખી અમ માતૃભૂમિ તરીકે ઓળખાવે છે કવિ બોટાદકર શું કહે છે સ્વર્ગકુંજ સરખી અમ માતૃભૂમિ પદમ ડુંગરી ઇકો ટુરિઝમ સ્થળ કઈ નદી કિનારે આવેલ છે અંબિકા નદીના કિનારે પદમ ડુંગરી ટુરિઝમ સ્થળ જિલ્લામાં આવેલું છે તાપી જિલ્લામાં દેશનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી ક્યાં પર્વત પર આવેલ છે ધીણોધર ડુંગર કચ્છ ગુજરાતનો સૌથી મોટો માટીનો ડેમ કયો છે ઓજત નદી પરનો અમીપુર ડેમ ઓર્ગેનિક પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય છે અડદના પાકમાં કયો જિલ્લો અગ્રેસર છે વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યને કેટલા કૃષિ હવામાન વિસ્તારોમાં વહેંચવામાં આવેલ છે આઠ ગુજરાત સરકારે કયા વર્ષે સેન્દ્રીય ખેતી નીતિ જાહેર કરી બે હજાર પંદર માં સેન્દ્રીય ખેતી ક્લિનિક કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે વાપી જુવારના પાકમાં કયો જિલ્લો અગ્રેસર છે તાપી જામનગર હવાઈ મથકનો વહીવટ કોણ સંભાળે છે કેન્દ્રીય સંરક્ષણ ખાતું ગુજરાતનું એકમાત્ર રામસર સાઇટ વેટલેન્ડ ભૂમિ કઈ છે નળ સરોવર છે ડેનિમના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે પ્રથમ છે વીસમી પશુ ગણતરી પ્રમાણે ભેંસોની સંખ્યામાં ગુજરાતનો દેશમાં કેટલામો નંબર છે ત્રીજો દરિયાકાંઠા ક્ષાર પ્રવેશ નિવારણ યોજના અંતર્ગત ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ કેટલા જિલ્લાઓને સમાવવામાં આવ્યા છે ચૌદ જિલ્લાઓને આર્ટ ઓફ ઇમરજન્સી રિસર્ચ સેન્ટરની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવેલ છે કઠવાડા અમદાવાદ બી આઈ જી બે હજાર વીસ શું છે બ્લુ પ્રિન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત દાદરી હરિયાણાથી મુંબઈ સુધીના દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર વિકાસ નો કેટલા ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે સાડત્રીસ ટકા હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે ડીએમઆઈસી હેઠળ નક્કી કરવામાં આવેલ ચોવીસ વિસ્તારો પૈકી ગુજરાતના કેટલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે છ વિસ્તારોનો સમાવેશ થયો છે ગુજરાત સોલાર પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ચારણકા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ડીએમઆઈસી હેઠળ સમાવિષ્ટ કરાયેલ ગુજરાતના ક્યાં છ ઔદ્યોગિક વિસ્તારો છે તો છ આપણે જોઈએ તો તેમાં પ્રથમ છે પાલનપુર મહેસાણા ઔદ્યોગિક વિસ્તાર બીજું છે અમદાવાદ ધોલેરા ખાસ રોકાણ વિસ્તાર ત્રીજું વડોદરા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર ત્યારબાદ ચોથું ભરૂચ દહેજ ખાસ રોકાણ વિસ્તાર પાંચમું સુરત નવસારી ઔદ્યોગિક વિસ્તાર અને છઠ્ઠું વલસાડ ઉમરગાંવ ઔદ્યોગિક વિસ્તાર આ છ વિસ્તાર છે જેને ડીએમઆઈસી હેઠળ સમાવિષ્ટ કરાયેલા છે ડીસી દ્વારા ધોલેરા એસઆઈઆરના વિકાસ અને અમલીકરણ માટે કઈ કંપનીની નિમણૂક કરવામાં આવી છે એકોમ એ ઈ સી એમ એક એપ્રિલ બે હજાર પાંચથી થી ગુજરાત વિદ્યુત બોર્ડનું કેટલી કંપનીઓમાં વિભાગીકરણ કરવામાં આવ્યું છે સાત કંપનીઓમાં વિભાગીકરણ થયું છે ગુજરાત વિદ્યુત બોર્ડ પહેલાં જી બી હતું ગુજરાત વિદ્યુત બોર્ડ એ એક એપ્રિલથી આપણે જે અલગ અલગ નામો સાંભળીએ છે આગળ ડિસ્કસ કરીશું સાત વિભાગમાં છે જીયુવીએનએલ નું પૂરું નામ શું છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તો એક આ છે GSECL નું પૂરું નામ શું છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પૂરું નામ શું છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એ જ રીતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે ગેટકોનું પૂરું નામ શું છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જીપીસીએલ નું પૂરું નામ શું છે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જેડાનું પૂરું નામ શું છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગુજરાત સરકારે ક્યાં સ્થળે સાતસો મેગાવોટના અલ્હા મેગા સોલાર પાર્ક સ્થાપવાની મંજૂરી આપેલ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધાનેસડા ગામે તો ગામ પૂછે તો રાધાનેસડા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ગુજરાત સરકારે કયા સ્થળે પાંચસો મેગાવોટ ના અલ્ટ્રા મેગા સોલાર પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે જો અહીં સાતસો મેગાવોટ પાવર હતો અને અલ્હા હતું નામ અહીં પાંચસો મેગા મેગાવોટ પાવર છે અને અલ્ટ્રા મેગા સોલાર છે બનાસકાંઠા જિલ્લાના સુઈ તાલુકાના હરસદ નવાપુરા ગામ પાસે જીએસપીએલનું પૂરું નામ શું છે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જીએસપીસીનું પાઇપલાઇન નેટવર્ક ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે પચીસ જિલ્લાઓમાંથી પસાર થાય છે ગુજરાતમાં હાલમાં કેટલા શીપ બિલ્ડિંગ પાર્ક કાર્યરત છે નવ શીપ બિલ્ડિંગ પાર્ક ગ્રીન પાવરને પ્રોત્સાહન આપવા માટે કચ્છમાં કયા સ્થળે મેગાવોટ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે જખો અને ખાતે ગુજરાતના કયા બે સ્થળો વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે દહેજ અને ઘોઘા વચ્ચે રોરો ફેરી સર્વિસમાં રોરો શબ્દો શું સૂચવે છે રોલ ઓન રોલ ઓફ રોરો ફેરીનું પૂરું નામ યાદ રાખ લીજો રોલ ઓન રોલ ઓફ પૂછાયેલો પ્રશ્ન છે ગુજકોસ્ટનું પૂરું નામ શું છે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂરું નામ શું છે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી પર્યાવરણ જાગૃતિ પ્રકૃતિ શિક્ષણ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા રેડિયો પરથી કયો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે હરિયાળુ ગુજરાત દર રવિવારે રાત્રે આઠ થી સાડા આઠ વાગ્યા સુધી કઈ સંસ્થા દ્વારા નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન પક્ષી દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો એ છે ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં નેશનલ ગ્રીન ફોર્સ એનજીસી ના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ગીર ફાઉન્ડેશનની ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર ક્યુ છે વેરાવળ ગુજરાતમાં કેટલા જળ વિસ્તારમાં મત્સ્ય ઉત્પાદન થાય છે એક લાખ વીસ હજાર ચોરસ કિલોમીટરમાં ના જળ વિસ્તારમાં મત્સ્ય ઉત્પાદન થાય છે ગુજરાત દેશની કુલ વસ્તીનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે ચાર પોઈન્ટ નવ્વાણું ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે ગુજરાત દેશના કુલ વિસ્તારનો કેટલા ટકા હિસ્સો ધરાવે છે પાંચ પોઈન્ટ સત્તાણું ટકા હિસ્સો ધરાવે છે ગુજરાત દેશના કુલ વિસ્તારનો હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે તે પહેલાં વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો આપેલા છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરન્ટ અફેર મોસ્ટ એમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે ટેસ્ટમાં આપણે જોઈએ તો પ્રથમ પ્રશ્ન છે ચાંદા સૂરજનો મહેલ ક્યાં આવેલો છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ નરસિંહ મહેતા તળાવ ક્યાં આવેલું છે ત્રીજો પશ્ચિમ તરફ વહેનારી ભારતની સૌથી મોટી નદી કઈ છે અને પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે તો આ ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં લખવાના છે એકનો જવાબ શું બીજાનો ત્રીજાનો અને ચોથાનો જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આના જવાબ આવડે છે જો આ પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો નીચે મારો નંબર આપેલો છે તે નંબર ઉપર જીકે લખી વોટ્સએપ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ અને એ રીતે પણ તમે ગ્રુપમાં એડ થઈ શકો છો અને ગ્રુપની બધી ફેસિલિટી ફ્રીમાં મેળવી શકો છો આશા રાખું છું આપણે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ બનશે અને આવનાર પરીક્ષામાં તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો